સરકારી યોજનાના પૈસા પાણીમાં, પીવાના પાણીની ઘડાઈ હતી યોજના, ગ્રામજનો પાણી માટે મારી રહ્યા છે વલખા, તંત્ર પ્રજાની મુશ્કેલી દૂર કરવા નીવડ્યું નિષ્ફળ, પાણીની યોગ્ય ગુણવત્તા ન મળતા વર્ષ 2006માં સુરતના માંગરોળ તાલુકાના દેગડિયા ખાતે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારી યોજના ઘડી હતી. બોરસદ દેગડિયા જૂથ પાણી પુરવઠા યોજના પાછળ સરકારે 42 કરોડ રૂપિયાનો મસમોટો ખર્ચો કર્યો હતો. જો કે એટલો મોટો ખર્ચ થતા ગ્રામજનોમાં આશા બેઠી હતી કે હવે પીવાનું તેમજ રોજિંદા જીવનમાં પાણીની પડતી તકલીફોમાંથી છુટકારો મળશે. પરંતુ આવું નહીં, પણ કંઈક અલગ જ થયું હતું અને ગ્રામજનોનું સપનું અધૂરું રહ્યું છે. અમારા ગામમાં પાણીની સમસ્યા છે, પાણી મળતું નથી. પાણી આ પ્રોજેક્ટભાઈનો ત્યાંનું પાણી નથી ગામમાં. ઢોરને પાણી પીવાનું બંધ થઈ ગયું. આ પ્રોજેક્ટભાઈનો 50 કરોડનો પ્રોજેક્ટ છે. રજૂઆત કરી છે સાહેબ બધાને. એ લોકો એમ કહે છે કે બની જાય. અહીંયાથી ઉમરપાડા સુધી પાણી ગયું છે, પણ અમારા ગામમાં પાણી નથી. 42 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પણ પાઇપલાઇનમાંથી પાણીનું એક ટીપું ગ્રામજનોના નસીબમાં ન હતું. તો બીજી તરફ ગ્રામજનોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરી હોવાને કારણે પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે, જેને લઈને પાણી ન મળતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ બાબતે મંતવ્ય ન્યૂઝની ટીમે પ્લાન્ટ ઓપરેટર સાથે વાત કરતા પ્લાન્ટ ઓપરેટરે પોતાનો લૂલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગામમાં રસ્તો બનતો હોવાથી પાણી આપવામાં સમસ્યા થાય છે. અમારે 42 ગામમાં પાણી મોકલવાનું હોય છે, પણ હમણાં ઓલરેડી અમારે 35-36 ગામ જેવું પાણી ચાલે છે અને જે ડિસ્ટર્બ લાઇન છે એના માટે દરખાસ્ત કરી છે. સાહેબ લોકોને અમે લખીને આપ્યું છે કે ભાઈ આટલો પ્રોબ્લેમ છે, તો અમારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાની આવી એ સાહેબ લોકોને અમે મોકલ્યું છે, એ આવે એટલે અમે ચાલુ કરી દઈશું. એક તરફ સરકાર દ્વારા વિકાસના કામોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યમાં ઘણા ખરા એવા ગામો છે જેમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે હવે સરકાર દ્વારા ગામના લોકોને પાણી મળી રહે તે માટે કાયમી કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. મહેન્દ્ર પટેલ, મંતવ્ય ન્યૂઝ, સુરત.